નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છાયા વાસુદેવની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ, જેમાં આપણે પાઠ 5 મો બીજ 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 જે આપણે સમજી ગયા છે. આજે આપણે આ પાઠમાં ખાલી જગ્યાને જોડવા જોઈશું, બરાબર. હવે બીજ અને બીજ, તો કે બીજ છે આપણે કઈ રીતે કહેવાય છે, બીજ કેવી રીતે ઉગે છે, બીજમાંથી વૃક્ષ બને છે, બીજ આપણને કેવી રીતે ઉપયોગી છે, પક્ષીઓ દ્વારા બીજ છે એ કહેવાય છે, પશુઓ પાણી દ્વારા, મનુષ્ય દ્વારા એ બધી જુદી જુદી રીતે બીજ છે એ કહેવાય છે. અને બીજ એ જગ્યાએથી બીજી જગ્યાએ પવન દ્વારા છે એ જાય છે. બીજમાં આપણે બીજ દ્વારા કાંઈ પણ વસ્તુ છે એ વાવીએ છીએ. કાંઈ પણ આપણે વાવવું હોય તો સૌથી પહેલા એનું બીજ એટલે કે એનો હોપ અથવા તો બીજ છે એ વાવવું પડે, બરાબર. હવે આપણે આ પાઠની જગ્યા ખાલી જગ્યાએ જોઈએ કે ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા ખાલી જગ્યાએ ખાવાની સલાહ આપે છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય ને તો આપણે ભાત અને ભાત ખીચડી નહીં પણ ખાલી ખીચડી, મગની દાળની ખીચડી અને ફણગાવેલા કઠોળ, જે કઠોળ છે એ ખાવાનો આપણને કહે છે. શું કામ? તો કે કઠોળ છે એમાં ખૂબ જ શક્તિ એટલે કે તાકાત રહેલી છે, એટલે કઠોળ ખાવાની ડોક્ટર છે એ સલાહ આપે છે. કેવા? તો કે ફણગાવેલા. હવે તમને થાય કે ફણગાવેલા એટલે શું? તો કે ફણગાવેલા એટલે કે પેલા તમારા ઘરમાં ક્યારે તમારા મમ્મી ફણગાવેલા મઠ છે મગ છે એ બનાવતા હોય તો તમને ખ્યાલ હોય. ફણગાવેલા એટલે કે પેલા એને એકાદ બાદ 8-10 કલાક પલાળવાના અને પછી એને પીઠ હવાથી ચુસ્ત જગ્યાએ એને બાંધી દેવાના, એટલે કે એને કાપડમાં અથવા તો એવી જગ્યાએ એને રાખવાથી એ ઉગી જાય છે. એટલે કે મઠ છે તો તમે મઠમાં જોજો એમાં અંકુર ફૂટ્યા હોય એવું સફેદ બીજ જેવું ફૂટે છે, એટલે એને ફણગાવેલા મગ કહેવાય છે. અને ચણા પણ ફણગાવેલા કહેવાય છે, બરાબર. એટલે એને શું કહેવાય? ફણગાવેલા. એટલે શું કસમ આપે છે? તો કે કઠોળ, બરાબર. કઠોળ ખાવાની સલાહ આપે છે. ત્યાર પછી બીજું છે કે મગ, ભાત અને મકાઈ પૈકી ખાલી જગ્યા અનાજ છે, બરાબર. હવે આ ત્રણ છે એમાંથી કયું તમને અનાજ લાગે છે? તો કે મગ છે તો એને શું કહેવાય? કઠોળ. વાલ છે તો એને શું કહેવાય? કઠોળ. તો રહ્યું બીજું શું? તો કે મકાઈ. હવે અનાજમાં કયા કયા આવે? તો કે ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ એ છે એને શું કહેવાય છે? અનાજ. અને બાકી બધા છે એને કઠોળ કહેવાય. એટલે મકાઈ છે એ શેમાં આવશે? અનાજમાં. અંકુર પામીને છોડ ઉગે છે તો એમાં શું આવશે? બીજ. બીજમાંથી અંકુર પામી અને એનું છોડ બને છે અથવા તો છોડ ઉગે છે. બીજ વાવ્યા વગર છોડ ઉગે નહીં. કાંઈ પણ આપણે વાવવું હોય તો એમાં સૌથી પહેલા આપણે બીજની જરૂર પડે છે. અને બીજ વાવીએ તો બીજ વાવ્યું છે તો એમાં થોડું મોટું રોકડો થયો, છોડ થયો, એવી રીતે મોટો મોટો થતો જાય છે. એટલે છોડ અંકુર પામીને છોડ ઉગે છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે વાર, રાય અને કારેલાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ છે એ ખરબચડું હોય છે, બરાબર. હવે વાર છે તો એ વાર તમે બધા જોયા હોય તો સફેદ કલરના કાજુ જેવા આકારના હોય છે, તો એને તમે આવડો ને તો એ કેવા લાગશે? એકદમ લીસા હોય છે. પછી રાય, તો રાય પણ કેવી હોય છે? એકદમ લીસી હોય છે. અને કારેલા કેવા હોય છે? તો કે કારેલાના બીજ તમે ક્યારે કાઢજો તો એ તમે આ શેષ ખરબચડા રાખો, એટલે કારેલાના બીજ છે એનું બીજ છે એ ખરબચડું હોય છે. ખાલી જગ્યામાં શું આવશે? કારેલું, કારેલું, બરાબર. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કે નાળિયેરના બીજનો ફેલાવ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો નાળિયેરની અંદર શું હોય છે? એ નાળિયેરની અંદર પાણી હોય છે, તો એનો ફેલાવ કેના દ્વારા થાય છે? તો કે પાણી દ્વારા, બરાબર. પછી છઠ્ઠું છે, છઠ્ઠી ખાલી જગ્યા છે કે ચણા, ભીંડો અને કપાસિયાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજ લીસું હોય છે, બરાબર. તો ચણા આપણે જોયા છે, બરાબર. તો એમાં શું આવશે? ભીંડો.
ઈંડાનો પીસ છે એ વિસુ હોય છે ત્યાર પછી સાંકળી ખાલી જગ્યા છે બીજના ખાલી જગ્યા પ્રકાર છે તો મેં તમને પાક સંખ્યા બતાવ્યો કીધું કે બીજના બે પ્રકાર છે એકદળ અને દ્વિદળ બરાબર એટલે બીજના કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે પહેલા પહેલા તો કે એકદળ અને દ્વિદળ હવે આપણે જોડકા જોઈએ એમાં ગોખરુના બીજ તો હવે ગોખરુના બીજ છે એ કોના દ્વારા ફેલાય છે તો આપણે એમાં મેં તમને લખીને બતાવ્યું છે કે ગોખરુના બીજ કેના દ્વારા ફેલાય છે તો કે પશુઓ દ્વારા બરાબર પશુઓ એટલે કે ગાય ભેંસ બકરી એ બધા એના દ્વારા છે એ ગોખરુના બીજ છે એ ફેલાય છે પછી છે ટકમરિયાના બીજ તો ટકમરિયાના બીજ કેના દ્વારા ફેલાય છે તો કે પાણી દ્વારા તો કે એ કેવી રીતે તો તમે કોઈ ટકમરિયા જોયા હોય તો તમને ખ્યાલ આવશે ટકમરિયા એકદમ ઝીણા ઝીણા અને કાળા જેવા સફેદ ને આછા સિલેટિયા રંગ જેવા હોય છે બરાબર છે તો એ પાણીમાં નાખીએ એટલે તમે આટલા પાણીમાં નાખ્યો હોય ને તો સવાર થાય એટલે તો થોડી કલાક જાય એટલે એ એકદમ ઝાઝા બધા બની જાય છે એટલે એનો પાણી દ્વારા ફેલાવો થાય છે પછી આપણાના બીજ તો કે આપણાના બીજ કેના દ્વારા તો કે પવન દ્વારા બરાબર છે આપણાના બીજ કેના દ્વારા ફેલાય છે તો કે પવન દ્વારા પછી વડના બીજ તો વડના બીજ કેના દ્વારા ફેલાય છે તો કે પક્ષીઓ દ્વારા એટલે ગોખરુના બીજ ની સામે પશુઓ ટકમરિયા ની સામે પાણી અને આકડાના બીજ ની સામે પવન અને વડના બીજ ની સામે પક્ષીઓ બરાબર છે આ તમારે છે એ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને એક વખત છે એ રફ બુકમાં લખવાનું છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ